मूर्ति जो गजब नहीं ला जा मुड़ा भाई मुड़ा भाई वेलकम बैक टू द चैनल। आज शुक्रवार है, रात ना थया छे एक रात नो एक वाजो। अरे यार गाड़ी बीजी बीजी लागती हशे तमने, जो के बीजी छे, टाटा पंच लई निकळ्यो छु। हेलो तमने फेमस करवा पड़े, तमने फेमस कर छे पहले तो दिलो में उग्रम बंद करिन तम तो नु चालू करी काने हेलो कोई अरे हमे राते दाड़े तमे ज पकड़सो मन पेलपा बस हाल ना हमारा टिप तो अलग अलग है तमारे लो जय माता जी माता जी माता जी सुखी राखे। तो भाई हेल्प करो, उभा छे भाई नी रोड वच्चे पंचर पड़ी छे ने रात छे, जो हाथ मारे छे पण कोई उभू रहेवाय तैयार नहीं। जेक एमनो बगड़ियो छे, जेक तो अमारो छे नहीं, मशीन आली छे हवे। कयू बोला अटे आ पंचर में चलाई ली गाड़ी है ना, गरम लाई थी थोड़ी भाई भाई नी गाड़ी में पंचर पड़ी है, मदद करो ट्राई करियो पण अमर गाड़ी में जेक नहीं, पंप दी हवा पूरन ट्राई करियो पण स्पेयर व्हील में दवा भराई गई और एमनी जो जेक छे नी खलास छे। बधा जुवे छे रस्तो थोड़ो बिजी छे कारण के शुक्रवार नी रात छे एटले शनिवार बधा सारंगपुर जता होय। पांच वगे अमे सारंगपुर पहुंची गया ने मूर्ति बनया पछी बीजी वार हूँ आयो। लास्ट टाइम मैं आयो तो सवार पड़े एटली भीड़ थी, गाड़ी में पीली साइड पार्क करी थी एटले नतो आयो। जोई लो रात नो कई नजारो आवो छे। जोई लो पब्लिक शनिवार सवार नी आरती में एटली भीड़ होय छे, अंदर रूम में एटला लोग हशे, पार्किंग ए फूल छे ना, बदा जो के आई हुई रहा से नहीं।
આ મૂર્તિ છે જોઈ લો ભાઈ, ગજબ ની લાગે છે ને ખાસી મૂર્તિ છે. કેમેરો કદાચ જસ્ટિસ નહીં કરી શકે, સવારમાં તો બતાવીશ પણ રાત્રે લાઇટિંગ જોવા એનું અને એકદમ ગોલ્ડન મૂર્તિ હોય એવું લાગે છે. વોર્મ વાઇટ લાઇટ મારી છે નીચે એટલે જબરજસ્ત મૂર્તિ લાગે છે. બાકી મંદિર સામેની સાઈડે છે. ચાલુ થઈ ગઈ છે, અંદર જઈને કરવાની ઈચ્છા હતી પણ ભીડ જો યાર, બહાર જ આટલા ઊભા છે, મંદિરે અંદર ફૂલ છે અને એક જ ગેટ ખોલ્યો, બે હજુ બંધ છે. આરતી પતી ગઈ અને ભીડ જોવા, આ લેડીઝનો ગેટ છે અને પેલ પર જેન્ટ્સનો છે, પણ આવી નવી ભીડ છે ને હજુ 8-9 વાગ્યા સુધી તો રહેશે જ. અને આ ભીડમાં અંદર જઈને આરતી કરવી કે દર્શન કરવા એટલે બહુ ગજબની વાત છે. અમે આરતી તો અમારે થઈ ગઈ, બહાર પ્રોજેક્ટર મૂક્યા છે એનાથી, પણ દર્શન કરવા અંદર ગયા નહીં. અમે આરતી કરવા જ જો ગયા હતા, અમને ખબર હતી દર્શન તો થવાના જ નહીં ભીડને લીધે. હમણાં રાતનું જોઈ લો, આ દિવસનું જોઈ લો. બીજી વાર ટેન્ક ફૂલ થશે. એકવાર અમે ઘેરથી કરાઈ નીકળેલા એટલે આણંદથી, કેટલા કિલોમીટર થયું તો મને ખબર નહીં પણ આણંદથી 4 લાઇટો ગ્રીન હતી સીએનજીની એટલે ફૂલ ટેન્ક હતી. અત્યારે રિઝર્વમાં આવી ગઈ છે અને આ લાલ લાઇટ પર અમે 30-40 કિલોમીટર જેવું ચલાવી લીધી. ઓફલાઈન ગેસ છે એટલે હવે ઓફલાઈન સિસ્ટમ છે જો અહીં, એટલે કદાચ ફૂલ ટેન્ક તો નહીં થાય, જોઈએ કેટલું આવે છે. જો જરૂર પડશે તો રસ્તામાં રેડાઈ લઈશું. તુજસે ફિર ઉન કિતાબો મે હો જહાં જિક્ર તેરા. ઓફલાઈન ગેસ હતો તો 10 કિલો જેવું આવ્યું છે, 815 રૂપિયાનો. રિયલ માઇલેજ ટેસ્ટ તો આટલાય નહીં થાય કદાચ, પણ જોઈએ હવે. ટાંકી 12 કિલોની ટેન્ક છે અને 11 કિલો તો આવી ગયો છે એટલે માઇલેજ ટેસ્ટ આપણે કરી શકીશું. 27,941 કિલોમીટર છે અત્યારે મીટરમાં. ચાલો ગેસ આવે, બે ટાઈપના ગેસ આવે, પાતળો ને જાડો. બાર કિલોની ટાંકીમાં ઓફલાઈન પ્રેશર હતું એટલે પ્રેશર 180 હતું, ઓફલાઈન પંપ હતો, અને 11 કિલો એટલે 10 કિલો ને કઈક ઉપર આવ્યું છે, 20-30 ગ્રામ ખબર નહીં, પણ 11 કિલો આવ્યું જવું જોઈએ. કેટલી હેડ જ આમાં ગાડી, ગેર તો પોકી જઈશું પણ રિઝર્વમાં આવી જશે એટલે પરફેક્ટ એની માઇલેજ તો હું તમને ગેર જઈને જ કહી શકીશ.